મોઢેરાના ઐતિહાસિક સૂર્ય મંદિરમાં ઉજવાતા ઉત્તરાર્ધ મહોત્સવને લઈને મંદિર અને મંદિર પરિસરને નવોઢાની જેમ શણગારાયો છે. 1992 થી ઉજવાતા ઉત્સવમાં રાજ્ય અને દેશના અનેક રાજ્યના લોકો સામેલ થશે અને ઉત્તરાર્ધમાં તમે માણી શકશો ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા પરંપરાગત નૃત્યો. ગુજરાતમાં આવેલું ઐતિહાસિક મોઢેરાનું સૂર્ય મંદિર જ્યાં ઉજવવામાં આવે છે ઉત્તરાર્ધ મહોત્સવ. બે દિવસે ઉત્તરાર્ધ ઉત્સવને લઈને સૂર્ય મંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. આ મહોત્સવમાં રાજ્ય અને દેશના અન્ય રાજ્યોના કલાકારો તેમના પારંપરિક નૃત્યોની ઝાંખી કરાવે છે. ઉત્તરાયણ પછી ઉજવાતો હોવાથી આ ઉત્સવનું નામ ઉત્તરાર્ધ મહોત્સવ પડ્યું. નૃત્યનું આ ઉત્સવ ઉજવવાની પરંપરા 1992 થી શરૂ કરાઈ છે. સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિર 3 ભાગમાં નિર્મિત પામ્યું છે. મંદિરમાં રામાયણ, મહાભારતના કથાનક શિલ્પો સહિત ભારતીય સંસ્કૃતિની ઝાંખી પ્રતીત થાય છે. બે દિવસીય ઉજવાતા ભવ્ય મહોત્સવમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાંથી પ્રવાસીઓ આવે છે. મહોત્સવને લઈને મોઢેરાનું સૂર્ય મંદિર રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠે છે અને સૂર્ય મંદિર 16 કળાએ ખીલી ઉઠે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.